અરવલ્લીના મેઘજન ગોઠા ગામની 17 વર્ષની પટેલ ત્રિષા નામની દીકરીએ દેશનું ગર્વ વધાર્યું। અરવલ્લી જિલ્લામાં આવેલ મેઘરજ તાલુકાના ગોઠા ગામની ત્રિષા પટેલ નામની 17 વર્ષની ઉંમરમાં પોતાના સ્વપ્નોને સાબિત કરી બતાવ્યા છે। જેમાં વાત કરવામાં આવે તો આ સ્વપ્નો સાર્થક બનાવવા પોતાના મમ્મી પપ્પા કરતા નાની નાના તેમજ પોતાના મામા મામીના સહયોગથી ત્રિષાનું સ્વપ્ન સાકાર થયું છે। મારી દીકરી ત્રિષા જયેશ પટેલ આજે વિશ્વભરમાં એને એનું નામ રોશન કર્યું છે, સાથે સાથે અમારું પણ નામ રોશન કર્યું છે એની, તેમજ એના નાના નાનીનું, મામા મામીનું, તેમજ એના માસાનું, માસુનું, દરેકનું નામ એને રોશન કર્યું છે આજે। એ ફક્ત આપણા ગુજરાતની જ નહીં દીકરી, પણ સમગ્ર ઇન્ડિયાની દીકરી આજે બધા કહી રહ્યા છે કે આજે ઈસરોની અંદર આજે પ્રથમ સ્થાને આવી છે, તો અમને એના પ્રત્યે બહુ ગર્વની લાગણી અનુભવીએ છીએ અમે એના માટે। તેમજ હું તમામ માતા પિતાઓને અને તમામ દીકરીઓને કહીશ કે તમે તમારા ગોળને સતત વળગી રહો, તમે પણ તમારા ગોળને પ્રાપ્ત કરી શકશો અને કરવો જ જોઈએ એમ। તમે જે સપના જોયા છે એ તમે જો સતત એના પાછળ તમે પ્રયત્નો કરતા રહેશો તો તમે પ્રાપ્ત કરવાના જ છો। તેમજ તે દીકરીઓના માતા પિતાને પણ હું એક સંદેશો આપીશ કે તમે તમારી દીકરીને કર્યા વગર 2 તોલા સોનું ઓછું આપજો, પણ એને સતત એને સારી કેળવણી, સંસ્કાર અને શિક્ષણ તો ભરપૂર આપજો, કે જેથી જે આપણા ઘરનું નામ તો રોશન કરે જ છે, પણ ભવિષ્યમાં જે ઘેર જઈ રહી છે એ ઘરનું પણ એ નામ રોશન કરશે એમ। તો બસ હું એટલો જ સંદેશો આપીશ કે સતત તમારા ગુણને વળગી રહો, તેમજ તમે તમારા ધ્યેય પ્રાપ્તિ માટે સતત પ્રયત્ન કરતા રહો, તમને પણ આવી શ્રેષ્ઠ પ્રગતિ પ્રાપ્ત થશે, તેમજ તમે પણ તમારું નામ રોશન કરી શકશો, જેવી આજે મારી દીકરીએ અમારું નામ રોશન કર્યું છે। મને મારી દીકરી ઉપર પૂરેપૂરો અભિમાન છે કે આટલી નાની ઉંમરમાં ઊંચા મુકામે પહોંચવું, પરંતુ કહેવત છે ને કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી, જેમાં આ દીકરીએ સમગ્ર ભારતમાં જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે જેનાથી પોતાના માતા પિતા તેમજ સમાજ, રાજ્ય અને ભારત દેશનું નામ રોશન કર્યું છે। નમસ્કાર, નામ જણાવું તો ત્રિષા જયેશ ચૌધરી અને ગામ કોડા। શરૂઆત મારી આ ફિલ્ડની શરૂઆત એ મને સૌ પ્રથમ તો આના વિશે વિચાર આવ્યો હોય તો એ મારા પપ્પા તરફથી મળેલો છે। એ વિજ્ઞાન શિક્ષક છે અને એમનો વિષય છે વિજ્ઞાન। એમના જોડે જ્યારે જ્યારે કોઈ પણ વિજ્ઞાનની ઊંડી ઊંડી ચર્ચાઓમાં ઉતરીએ કે કોઈ પણ વાત વિચાર એમની સાથે ચર્ચા વિમર્શ કરીએ ત્યારે એમના ઘણા ખરા ટોપિકો, એમની ઘણી ખરી વાતો એ અવકાશને લગતી હતી, જે મને ઘણી રસપ્રદ લાગતી, જેના કારણે મારી રુચિ એમાં વધવા લાગી। ને જેમ જેમ એ વિષય પ્રત્યે મારી રુચિ વધવા લાગી એમ જાતે મેં એની અંદર ઊંડાણપૂર્વક ઘણું સંશોધન કરવાનું, ઘણું એના વિશે જાણવાનું અને ઘણી એના વિશે માહિતી મેળવવાની આ બધું શરૂ કર્યું। ત્યાર પછી સ્કૂલ તરફથી અમને સાયન્સ સિટીના એક્ઝિબિશનમાં લઈ જવામાં આવેલા હતા। ત્યાં સાયન્સ સિટી ઉપરાંત ઈસરોના ઘણા બધા વૈજ્ઞાનિકો ઉપસ્થિત હતા, એમના પ્રોજેક્ટ્સ, એમની કામ કરવાની એ લગન, અને આમ જોવા જઈએ તો ઈસરો એ ભારત માટે એક સમર્પણ છે, કારણ કે ભારતને વિજ્ઞાન ક્ષેત્રે અગ્રેસર એ રાખવાનું કામ એ ઈસરો કરે છે અને ઘણા ખરા એવા સફળતાપૂર્વક ઈસરોએ ઘણા ખરા પરીક્ષણો કર્યા છે અને એની સફળતા એ આપણા સર્વે માટે એક ગૌરવની વાત છે અને એ ગૌરવને વધારવા માટે ને એમાં ભાગીદાર થવા માટે મારી એમ એ પ્રત્યેની લગન અને રુચિ વધવા લાગી। ત્યાં ઉપસ્થિત એક એન્જિનિયર ઈસરોમાં કાર્યરત એ સમયે ફરજ બજાવી રહેલા એક એન્જિનિયર હતા, તેમના તરફથી તેમના મારફતે મેં આના વિશેની માહિતીઓ અને આમાં કઈ રીતે ઈસરોમાં કઈ રીતે એક જુનિયર સાયન્ટિસ્ટ તરીકે જવું, આ પરીક્ષા કઈ રીતે પાસ કરવી, આ પરીક્ષાની મેથડ અને એના અભ્યાસક્રમ અને અભ્યાસને લગતી સમગ્ર માહિતી મને એમના તરફથી મળેલી આગળની માહિતી। આ ફિલ્ડની શરૂઆતમાં સૌ પ્રથમ તો મેં ISO 1 પરીક્ષા આપી કે જેમાં ગુજરાતમાંથી આમ તો ગુજરાત રાજ્યમાંથી આમ તો 2 વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવ્યા હતા કે જેમાં મેં ગુજરાત ફર્સ્ટ રેન્ક સાચવ્યો હતો અને ઇન્ડિયામાં સેકન્ડ રેન્ક હતો। ત્યારબાદ 2020 અંદર તદુપરાંત મેં ISO 2 પ્રિલિમ્સની પરીક્ષા આપી કે જેના માર્કિંગના આધારે અમને ત્યાં જુનિયર સાયન્ટિસ્ટ તરીકે પ્રોજેક્ટની વહેંચણી કરવામાં આવી કે
જેમાં મેં ગુજરાત ફર્સ્ટ અને ઇન્ડિયામાં સેકન્ડ રેન્ક સાચવ્યો હતો અને એના રિઝલ્ટના જાહેર કર્યા પછી મને ચંદ્રયાન 2માં લોન્ચિંગ ડિપાર્ટમેન્ટમાં એક જુનિયર સાયન્ટિસ્ટ તરીકે પસંદ કરવામાં આવી. ત્યારબાદ જે હમણાં જાન્યુઆરી 2021 ની અંદર શરૂઆતમાં જે પરીક્ષા આપી એ હતી ISO 2 પ્રિલિમ પછીની ISO 2 કે જેનું રિઝલ્ટ 6 જાન્યુઆરી 2021 ના રોજ જાહેર થયું એ પ્રમાણે મેં ઇન્ડિયા ફર્સ્ટ અને ગુજરાત ફર્સ્ટ એમ બે રેન્ક સાચવ્યા છે. દેશનું યુવાધન એ દેશના એક અગ્રેસર અને એમાં પ્રગતિ કરાવવા માટેનો એક આદર્શ વિકલ્પ ગણાય છે. કારણ કે દેશનો યુવાન એ દરેક વસ્તુ કરી શકે છે, પરંતુ આજે જે મેન એમ્પાવરમેન્ટ અને વુમન એમ્પાવરમેન્ટ જે ચાલી રહ્યું છે, દેશનું યુવાધન આજે જે ફેશન અને વ્યસન વચ્ચે સપડાયેલું છે કે એક યુવાન આજે જાણી નથી શકતો કે એની પ્રાયોરિટી એક શું હોવી જોઈએ. આપણે વ્હાઇટ કોલર જોબ દરેકને ગમતી હોય છે, પણ એના માટે લોકો આજે કામ ચોરી કરતા થઈ ગયા છે. દરેકના સ્વપ્નો હોય છે, દરેકની અભિલાષાઓ હોય છે, પરંતુ એને પૂર્ણ કરવા માટે એટલા દ્રઢ અને એટલું મનોબળ પણ જોઈએ છીએ કે ભગવદ્ ગીતામાં જણાવેલું છે કે વ્યક્તિ 3 પ્રકૃતિનો હોય છે, ઉત્તમ, મધ્યમ અને નીચ. ઉત્તમ પ્રકૃતિનો માણસ કામમાં આવતા વિઘ્નોને પાર કરીને પોતાનું પરિણામ મેળવે છે. મધ્યમ પ્રકૃતિનો માણસ કામમાં આવતા વિઘ્નોને પાર કરે છે, પરંતુ છેલ્લે એના પરિણામ સુધી પહોંચતા એ હારી જાય છે. જ્યારે નીચ પ્રકૃતિનો જે માણસ છે એ અગાઉથી આપદાઓ વિશે વિચારી અને કામની શરૂઆત નથી કરતો. અને કહેવાય છે કે કુછ પાને કે લિયે કુછ ખોના ભી પડતા હૈ, ઇફ યુ ડોન્ટ સેક્રિફાઈસ ફોર વોટ યુ વોન્ટ ધેન વન ડે વોટ યુ વોન્ટ વિલ બી ધ સેક્રિફાઈસ. અને આ દીકરીએ પોતાના સપનો સાર્થક બનાવવા નાનપણમાં પરીક્ષા વિશે સૌ પ્રથમ ધોરણ 5 ની અંદર પોતાના અભ્યાસ વર્ષ દરમિયાન સાંભળ્યો હતો અને ધોરણ 5માં અભ્યાસ ચાલુ હતો ત્યારે અમદાવાદ સાયન્સ સિટી દ્વારા ઇસરોના કેટલાક પ્રોજેક્ટ અને એ વર્ષ પછી જે પ્રોજેક્ટ કરવાના હતા તેનું એક્ઝિબિશન રાખેલું હતું. તે એક્ઝિબિશનમાં ત્યાં ઉપસ્થિત ઇસરોમાંએ સમય ફરજ બજાવી રહેલા એન્જિનિયર થકી આ પરીક્ષાની માહિતી મેળવી, જેમાં સૌ પ્રથમ તો નેશનલ સ્પેસ સાયન્સ એક્ઝામિનેશનની પરીક્ષા પાસ કરી અને ઇન્ડિયન સ્પેસ ઓલિમ્પિયાડ માટે સિલેક્ટ થઈ હતી. જો કે નેશનલ સ્પેસ સાયન્સ એક્ઝામિનેશનની પરીક્ષાની તૈયારી ધોરણ 5થી કરેલી, પરંતુ આ પરીક્ષામાં સતત 3 વર્ષ સુધી નિષ્ફળતા મળી અને વચ્ચે 3 વર્ષ સુધી પરીક્ષા ન આપી, જેના વિશે થોડી વધારે તૈયારી કરી અને ત્યાર પછી ધોરણ 11માં સૌ પ્રથમવાર પૂરેપૂરા આત્મવિશ્વાસ સાથે ઇન્ડિયન સ્પેસ ઓલિમ્પિયાડની પરીક્ષા આપી, જેમાં ગુજરાતમાં પ્રથમ નંબરે અને ભારતમાં દ્વિતીય ક્રમે આવી. અને ત્યારબાદ મને ઇસરોમાં સિનિયર સાયન્ટિસ્ટ તરીકે પસંદ કરવામાં આવશે. આ ફિલ્ડમાં જવાની અભિલાષાઓ ઘણા લોકોની હોય છે. ઓકે, ત્રિષા પટેલ મારા ભાણી, જેને ટેડેક્સ ઇવેન્ટ માટે પોતાનું પ્રથમ સ્થાન ભારતીય કક્ષાએ મેળવ્યું છે અને પોતે રિપ્રેઝેન્ટ કરવા જઈ રહ્યા છે ભારતને કોસ્મો સાયન્સ એન્ડ સ્પેસ વિજ્ઞાન વિશે, જેમની ડિબેટ આગામી ઓહિયો સ્પેસ સેન્ટરના સ્ટુડન્ટ સાથે છે, જે ઇન્ટરનેશનલ લેવલે કોમ્પિટિશન થવાની છે, જેમાં ત્રિષા આ કોમ્પિટિશનમાં પ્રથમ નંબર લાવી છે એવું મને જરૂરથી વિશ્વાસ છે કે એ જગ્યાએ એ સ્થાને પણ પ્રથમ નંબર મેળવશે અને મારું, મારા ફેમિલીનું, સમાજનું અને ભારતનું નામ ઉજાગર કરશે. બ્યુરો રિપોર્ટ, બીજી ન્યૂઝ.